नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाले मित्रों हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय कम्प्यूटर एम वर्ड प्रकरण चालू हतु, तो एम आज आप भाग 3 अभ्यास करीशू। तो आप डॉक्यूमेंट सेव करव, ओपन करव, एना विषे भाग में बेमा सीखी गया खरु ने। हवे आपणे जे पेरेग्राफ लख्यो छे एनी अंदर एना देखावमां एना अक्षरोमां फेरफार करवा माटेना टूल्स विषे अभ्यास करिए। तो फॉन्ट, पेरेग्राफ, एडिटिंग ग्रुपमां टूल्सनो उपयोग द्वारा डॉक्यूमेंटमां फेरफार करवा। तो डॉक्यूमेंट एडिट करवो एटले के तेमां केटलाक फेरफारो करवा, एडिट करवो एटले फेरफार करवा। आ फेरफार कया? तो फॉन्ट, फॉन्ट साइज, फॉन्ट स्टाइल, कलर वगैरेमां फेरफार होई शके। फॉन्ट एटले आपणे जे लखाण लख्या छे एना अक्षरो, એ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, ખરું ને? તો એના માટે આ બધા ટૂલ્સનો ઉપયોગ થાય છે। જેમ કે નંબર 1 સિલેક્ટ, સિલેક્ટ ઉપર, સિલેક્ટમાંના એરો ઉપર ક્લિક કરશો તો તમને સિલેક્ટનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। એમાંથી આપણે કયું લખાણ, જે લખાણ, આખું લખાણ સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો તમે આ જે લખાણ છે, તમારું લખેલું પેરેગ્રાફ ધ ટાઈગર, એ આખો સિલેક્ટ થઈ જશે, એટલે કે હાઈલાઇટ થયેલો દેખાશે। બોલ્ડ, સિલેક્ટ કરેલ લખાણને ઘેરા જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા। તમે જે લખાણ લખ્યું છે એ જે ફોન્ટ છે, અક્ષરો છે, એને ઘેરા જાડા એટલે કે ઘાટા કરવા માટે। ઇટાલિક, ઇટાલિક એટલે સિલેક્ટ કરેલ લખાણને ઇટાલિક જમણી તરફ ઢળતા એટલે કે થોડા ત્રાંસા જેવા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે। આ બધા જ ટૂલ્સો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી જગ્યામાં અથવા તો પ્રશ્ન તરીકે, જોડકા તરીકે પૂછાઈ શકે છે પરીક્ષામાં। તો આ બધા જે ટૂલ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે। અંડરલાઇન એટલે કે સિલેક્ટ કરેલ લખાણની નીચે લીટી દોરવા માટે અંડરલાઇન ટૂલ્સનો ઉપયોગ થાય છે। એરો ઉપર ક્લિક કરશો તો તમને અલગ અલગ ટાઈપની અંડરલાઇન જોવા મળશે, એમાંથી તમારે જે અંડરલાઇન દોરવી હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારા લખાણની અંદર કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમારે જે લખાણમાં ફેરફાર કરવો છે એને સિલેક્ટ કરવું પડે છે, સિલેક્ટ કરવું ફરજિયાત છે। જો સિલેક્ટ નહીં કરો અને તમે કોઈ પણ ટૂલ ઉપર ક્લિક કરશો તો તમારા લખાણની અંદર કોઈ ફેરફાર થશે નહીં। આગળ 5 નંબર, ચેન્જ ધ કેસ, સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવવા માટે। 6 નંબર, ફોન્ટ કલર, એટલે કે જુઓ અહીંયા આગળ આ એ પહેલી એબીસીડીનો એ છે, આ બીજી એબીસીડીનો એ છે, બરાબર? તો અહીંયા તમારે પહેલી એબીસીડી, બીજી એબીસીડી જે પણ ફેરફાર કરવા હોય લખાણની અંદર તો એ તમે આ રીતનું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, પણ જ્યારે કલર કરવો છે તમારા લખાણની અંદર એટલે આ રીતની રેડ અંડરલાઇન હશે, બરાબર? અને પહેલી બીજી એબીસીડીમાં લખવું છે તો આ એ એ પહેલી એબીસીડીનો એ અને બીજી એબીસીડીનો એ હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ ધ્યાનમાં રાખવાનું છે। તો અહીંથી તમે સિલેક્ટ કરેલ લખાણની અંદર કલર, રંગ બદલી શકો છો। 7 નંબર, ગ્રો ફોન્ટ, ફોન્ટ સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે। તમે જે લખાણ લખ્યું છે એની ફોન્ટ સાઇઝ કેટલા પોઈન્ટ્સ છે, ધારો કે 11 પોઈન્ટ્સ છે ને મારે 16 પોઈન્ટ્સ કરવા છે, તો એ ગ્રો ફોન્ટમાં જશો એમ તમારા લખાણની ફોન્ટ સાઇઝ વધતી જશે। એવી જ રીતે 8 નંબર, સિક ફોન્ટ એટલે કે સિલેક્ટ કરેલ લખાણની સાઇઝ ઘટાડવા માટે। ધારો કે 16 છે ને મારે 11 કરવી છે, તો આ રીતે સિક પોઈન્ટ પર ક્લિક કરીએ એમ લખાણની સાઇઝ ઘટતી જાય છે। તો અહીંયા આગળ ગ્રો ફોન્ટ છે તો એ ત્યાં આગળ એરો ઉપર તરફ છે, અને અહીંયા આગળ સિક ફોન્ટ છે તો એ થોડો નાનો છે અને એરો નીચે છે। તો આ રીતે તમારે યાદ રાખવાના રહેશે ટૂલ। ત્યારબાદ 9 નંબર, અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, એટલે કે તમે જે લખાણ સિલેક્ટ કર્યું છે એને પેજની ડાબી તરફ ખસેડવું છે,
તો તેના માટે અલાઈન ટેક્સ સ્લેબ ટૂલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 10 નંબર સેન્ટર, તો તમે જે લખાણ લખ્યું છે તેને વચ્ચે લાવવું છે, પેજની વચમાં લાવવું છે, બરાબર? તો એના માટે આ સેન્ટર ટૂલનો ઉપયોગ થાય છે. 11 નંબર અલાઈન ટેક્સ રાઇટ, તમે જે લખાણ સિલેક્ટ કર્યું છે એને પેજની જમણી તરફ ખસેડવું છે, તો તેના માટે અલાઈન ટેક્સ રાઇટનો રાઇટ ટૂલનો ઉપયોગ થાય છે. 12 નંબર જસ્ટિફાય, સિલેક્ટ કરેલ લખાણ કરેલ ટેક્સનું ડાબું અને જમણું માર્જિંગ એટલે કે જગ્યા નક્કી કરવા માટે. 1 નંબર ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, આ બધા ટૂલ્સનો ઉપયોગ આપણે ફોન્ટના સાઇઝ, સ્ટાઇલ, કલર, બરાબર, એમાં ફેરફાર કરી શકીએ છીએ આ ટૂલ્સના ઉપયોગ દ્વારા. તો એ આપણે અત્યારે હવે જોવાનું છે કે કઈ રીતે આપણે ફેરફાર કરીએ. 1, પહેલાં તો જે આપણે ડોક્યુમેન્ટ સેવ કર્યો છે ધ ટાઈગર, એ ખોલવો પડે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. 3, એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પરના એરો પર ક્લિક કરો, તમને નાનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો આજે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આજે છે એ હોમ ટેબની રિબન છે. જુઓ, અહીંયા હોમ ટેબ હાઈલાઇટ થયેલું છે અને આ જે રિબન દેખાય છે તે હોમ ટેબની છે. તો એમાં આપણે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા છે સિલેક્ટ, તો અહીંયા આપણે ક્લિક કરીશું તો તમને આ ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આપણે આખું લખાણ સિલેક્ટ કરવાનું છે, તો આપણે અહીંયા સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીશું એટલે આપણો આ જે ડોક્યુમેન્ટ ઓપન છે એ તમને હાઈલાઇટ થયેલો દેખાય છે. એનો મતલબ એ કે આપણે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કર્યું એટલે જે આપણો જે આ ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ થઈ ગયો. સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરશો એટલે આ જે ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાય છે ને એ જતું રહેશે અને તમારું બધું જ લખાણ હાઈલાઇટ થયેલું દેખાશે. 5 નંબર ફોન્ટ ગ્રુપમાં જે ઇટાલિક પર ક્લિક કરો, સમગ્ર લખાણ ઇટાલિક ફોન્ટ સ્ટાઇલમાં ફેરવાઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે હવે લખાણને શું કરવાનું છે, ઇટાલિક, એટલે આ રહ્યું ઇટાલિકનું ટૂલ્સ, બરાબર? અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમારું જે લખાણ છે એ થોડું ત્રાસુ દેખાશે. ફોન્ટ ગ્રુપમાં આજે લખાણ ઇટાલિક થયું, હવે આપણે એમાં કલર કરવો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો, તમને વિવિધ રંગોનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો આપણે અહીંયા આગળ ટેક્સ્ટ કલર, ફોન્ટ કલર, બરાબર ને, ફોન્ટ કલર ઉપર ક્લિક કરશો એટલે તમને આ કલરનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો એમાંથી આપણે જે કલર લેવો છે, અહીંયા આપણે બ્લેક સિલેક્ટ થયેલો જ છે, બરાબર? તો આપણે રંગ જે બદલવો છે એ સિલેક્ટ કરવાનો રહેશે આ ડ્રોપ ડાઉન મેનુમાંથી. માઉસ પોઈન્ટરને દરેક કલર બોક્સ પર મૂકો અને જુઓ સિલેક્ટ કરેલ લખાણના રંગો કેવા બદલાય છે. દરેક કલરમાં તમને લખાણનું સેમ્પલ જોવામાં મદદરૂપ થશે. તમે જેમ જેમ માઉસ પોઈન્ટર મૂકશો એમ તમારું આ જે લખાણ છે એ કેવો કલર બદલાય છે એ તમને જોવા મળશે. તમારી પસંદગીના કલર પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે તમે મેનુની નીચે સ્ટાન્ડર્ડ કલરમાં બ્લુ પર ક્લિક કરો. તમે આ રીતે બ્લુ કલર ઉપર ક્લિક કરશો, સ્ટાન્ડર્ડ કલરમાં જઈને સિલેક્ટ કરેલ લખાણ બ્લુ રંગનું દેખાશે. વિદ્યાર્થી મિત્રો, આ બ્લેક લખાણ હતું, હવે જે આપણું લખાણ છે એ કેવું દેખાય છે તમને, બ્લુ, બરાબર? હાઈલાઇટ દૂર કરવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. તમારે આ જે હાઈલાઇટ થયેલું છે એ દૂર કરવું છે તો તમે આ જે કોઈ પણ કોરી જગ્યા છે ત્યાં જઈને માઉસનું ડબલ બટન દબાવશો એટલે હાઈલાઇટ જતું રહેશે. પણ તમારે જે આ ફેરફારો કરવા છે એ કરવા માટે પહેલાં તમારું લખાણ સિલેક્ટ હોવું જોઈએ, આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે. 9 નંબર હવે માત્ર લખાણનું શીર્ષક ધ ટાઈગર પસંદ કરો, એટલે કે ધ ટાઈગર પસંદ કરવાનું છે. તો એ પસંદ કરવા માટે આપણે માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને ટાઇટલ બાર ઉપર આ રીતે ડ્રેગ કરશો એટલે તમારો જે શીર્ષક છે એ સિલેક્ટ થશે. ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરો, શીર્ષક બોલ્ડ ઘેરા જાડા ફોન્ટ સ્ટાઇલમાં ફેરવાઈ જશે. એટલે જે તમે શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કર્યું છે એ સિલેક્ટ કર્યા પછી બોલ્ડ ટૂલ ઉપર ક્લિક કરશો એટલે તમારું શીર્ષક ઘાટું દેખાશે. ત્યારબાદ ફોન્ટ ગ્રુપમાં અંડરલાઇન પર ક્લિક કરો, શીર્ષક અધોરેખિત
અન્ડરલાઈન થશે, બરાબર? તો એ શીર્ષક છે એની નીચે અન્ડરલાઈન કરવું છે. તો તમે જ્યારે અહીંયા યુ પર આ એરો પર ક્લિક કરશો તો તમને આ રીતનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. એમાંથી તમારે જે લાઈન સિલેક્ટ કરવી છે એના ઉપર ક્લિક કરશો એટલે આ ડ્રોપ ડાઉન મેનુ જતું રહેશે. 12 નંબર, પેરેગ્રાફ ગ્રુપમાં સેન્ટર પર ક્લિક કરો અને શીર્ષક પેજની વચમાં ખસેડો. ત્યારબાદ સિલેક્ટ કરેલું શીર્ષક છે એને સેન્ટરમાં લઈ જવાનું છે. તો આપણે સેન્ટર પર ક્લિક કરીશું. હાઇલાઇટ દૂર કરવા ટેક્સ્ટ એરિયાના કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. જુઓ, આપણું શીર્ષક આગળ તમે જોયું હશે તો અહીંયા સાઈડમાં હતું. હવે જ્યારે આપણે શીર્ષક વચ્ચે છે, ઘાટા રંગનું છે, નીચે અન્ડરલાઈન છે, બરાબર, તો આ સેન્ટરમાં આવી ગયું. ટાઇટલ બાર પર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો. હવે આ તમે જે આ ફેરફારો કર્યા છે, બ્લુ કલર કર્યો, અન્ડરલાઈન કર્યું, આ જે લખાણ છે એને ઇટાલિક કર્યું, આ લખાણને બોલ્ડ કર્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી ટાઇટલ છે એને વચ્ચે લાવ્યા, બરાબર, તો આ બધા જ ફેરફારો સેવ કરવા માટે તમારે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે ફેરફારો કર્યા તે સેવ થશે, પણ આ ડોક્યુમેન્ટ આપણો પહેલેથી સેવ થયેલો છે એટલે સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે નહીં. હવે આપણે ફોન્ટ ગ્રુપમાં અન્ય વિવિધ ટૂલ્સની અસર જોઈશું. શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કરો, એટલે કે આ ટાઈગર સિલેક્ટ કરવાનું છે, ધ ટાઈગરનું શીર્ષક. 16 નંબર, ફોન્ટ ગ્રુપમાં ગ્રો ફોન્ટ પર ક્લિક કરો. શીર્ષક ફોન્ટ સાઇઝ 16 પોઈન્ટ્સમાંથી 18 પોઈન્ટ્સ વધશે. તમે જ્યારે આ એરો પર આ ટૂલ્સ ગ્રો ફોન્ટ પર ક્લિક કરશો તો તમારું આ જે શીર્ષક છે એ 16નું છે, જે તમે એની પર ક્લિક કરશો એટલે 2 પોઈન્ટ્સ આગળ જશે, એટલે કે 18ની સાઇઝનું થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ફરીથી તમે ક્લિક કરશો ગ્રો ફોન્ટ ઉપર તો 18માંથી 20 પોઈન્ટ સુધી વધશે. જેટલી વાર ક્લિક કરશો એટલી વાર તે પોઈન્ટ આગળ વધતું જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ ફોન્ટ ગ્રુપમાં સિક ફોન્ટ પર ક્લિક કરો. સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ 18 પોઈન્ટ્સમાંથી 16 પોઈન્ટ જેટલી ઘટેલી થશે. જ્યારે તમે ગ્રો ફોન્ટ ઉપર ક્લિક કરશો તો પોઈન્ટ્સ વધતા જશે તમારા લખાણના. અને સિક ફોન્ટ ઉપર ક્લિક કરશો તો તમે જે લખાણ લખ્યું છે એના જે પોઈન્ટ્સ હશે એનાથી એમાં ઘટાડો થતો જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો તમે જ્યારે લખાણ લખ્યું હતું ત્યારે 16 સાઇઝ સિલેક્ટ કરેલી હતી, બરાબર, ફરીથી તમે જ્યારે સિક ફોન્ટ ઉપર ક્લિક કરશો તો એ 14 પોઈન્ટ્સ એટલે કે 2 પોઈન્ટ્સ જેટલો ઘટી જશે. ફોન્ટ ગ્રુપમાં ચેન્જ ધ કેસના એરો પર ક્લિક કરો. તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. અહીંયા તમને આ જે સિલેક્ટ કરેલું છે ચેન્જ કેસ, બરાબર, તો તમને એના પર ક્લિક કરશો તો તમને આ રીતનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તો એમાંથી તમે અપર કેસ પર ક્લિક કરશો તો શીર્ષક કેપિટલ લેટર્સમાં ફેરવાઈ જશે. આજે તમે અહીંયા આગળ ક્લિક કરશો, શીર્ષક સિલેક્ટ કરેલું જ છે ને, તમે અહીંયા અપર કેસીસ પર ક્લિક કરશો તો તમારું જે શીર્ષક છે એના અક્ષરો બધા બીજી એબીસીડીના છે એ પહેલી એબીસીડીના ટાઈટ એટલે કે કેપિટલ અક્ષરોમાં જોવા મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જે પહેલાં જે સેવ કર્યું હતું એ બીજી એબીસીડીના અક્ષર હતો, ખરું ને? આપણે જ્યારે અપર કેસ પર ક્લિક કર્યું ત્યારે એ પહેલી એબીસીડીના દેખાય છે. લખાણનું શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કરો. ચેન્જ ધ કેસના ડ્રોપ ડાઉન મેનુ પર આપેલા વિકલ્પો પર ક્લિક કરો અને જુઓ શીર્ષક કેવું બદલાય છે. બદલાયું ને? હવે આપણે અને લોવર કેસ વિકલ્પ પર પસંદ કરશો તો આ જે કેપિટલ અક્ષરો છે એના બદલે સ્મોલ એબીસીડીના અક્ષરોમાં બદલાઈ જશે. 21 નંબર, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. હવે આપણે પેરેગ્રાફ ગ્રુપના અન્ય વિવિધ ટૂલ્સની અસરો જોઈશું. 22 નંબર, લખાણનું શીર્ષક ધ ટાઈગર સિલેક્ટ કરો. તે પેજની વચમાં આવેલું છે, આથી પેરેગ્રાફ ગ્રુપમાં સેન્ટર હાઇલાઇટ થયેલું છે. જુઓ, આપણે જ્યારે આ ધ ટાઈગર છે એ સિલેક્ટ કરશો તો એ આપણે વચ્ચે લીધેલું છે પેરેગ્રાફમાં, પેજમાં, બરાબર, તો એ સેન્ટર હાઇલાઇટ થયેલું જોઈ શકાય છે, બરાબર. નંબર 23, પેરેગ્રાફ ગ્રુપમાં અલાઇન ટેક્સ્ટ રાઇટ પર ક્લિક કરો. શીર્ષક પેજની જમણી બાજુ ખસશે. જો આપણે અલાઇન ટેક્સ્ટ રાઇટ પર ક્લિક કરીશું તો આ જે શીર્ષક છે એ પેજની કઈ બાજુ ખસશે?
जमणी बाजू। पेरेग्राफ ग्रुप में अलाइन टेक्स्ट लेफ्ट पर क्लिक करशो तो शीर्षक पेज ने डाबी बाजू खसे। जो तमे अलाइन टेक्स्ट लेफ्ट पर क्लिक करशो तो आ शीर्षक छे ए पेज ने डाबी बाजू खसे छे। त्यारबाद तमे पेरेग्राफ ग्रुप में सेंटर पर क्लिक करशो तो शीर्षक ज्यां हतुं त्यां एटले के पेज नी वच्चोवच आवी जशे। शीर्षक परना हाईलाइट ने दूर करवा टेक्स्ट एरियाना कोईपण भागमां माउसनुं डाबू बटन दबाओ, बराबर, एटले तमारी हाईलाइट जे करेली छे ए दूर थई जशे। 28 नंबर पेरेग्राफ ग्रुपमां जस्टिफाई पर क्लिक करो। पेज पर योग्य रीते गोठवायेलो फकरो केवो देखाय छे ते जुओ। ज्यारे तमे जस्टिफाई पर क्लिक करशो तो तमने आ रीतनो फकरो गोठवायेलो जोवा मळशे। हाईलाइट दूर करवा टेक्स्ट एरियाना कोईपण जग्या पर क्लिक करो। 30 नंबर डॉक्यूमेंटमां करेला फेरफारोने सेव करवा। टाइटल बार पर सेव पर क्लिक करो। आजे तमे फेरफारो कर्या छे एने सेव करवुं छे तो टाइटल बार पर सेव बटन पर क्लिक करो। 31 डॉक्यूमेंट में बंद करवा माटे टाइटल बार पर क्लोज करो। हवे तमारे डॉक्यूमेंट बंद करो छे तो क्लोज पर क्लिक करो। 5 डॉक्यूमेंटना स्पेलिंग अने ग्रामर चकासवा। हवे तमे ज्या स्पेलिंगो लख्या छे ते ग्रामर जे छे ते तपासवा माटे, एटले के ग्रामरनी भूल होय स्पेलिंगनी भूल होय ते चकासवा माटे आपणे આગળ શીખીએ। तो एक नंबर द टाइगर डॉक्यूमेंट खोलो। फकराना अंते क्लिक करो अने दरेक नीचेनी लीटीओ पर टाइप करो। अहीं आगळ जे लखी छे लीटीओ टाइप करवानी छे। सो इट केन 100 एनिमल इजीली, बराबर, ए रीते द टाइगर आर फाउंड इन द जंगल जुगलेस इन ऑफ बेंगल, बराबर, ए रीतनों आपणे अहीं आगळ टाइप करवानुं छे। 100 शब्दनी नीचे तमने लीली रेखा जोई शकशो। जो अहीं आगळ अहीं स्पेलिंगमां तमने नीचे लीटी देखाई छे अंडरलाइन, ते ग्रामरनी भूल दर्शावे छे। जो तमारे कंई भूल मिस्टेक हशे तो तरत ज अंडरलाइन થઈને આવશે, એટલે તમારી ત્યાં ભૂલ છે એ દર્શાવે છે। તો તેના માટે આ ટૂલ્સ છે ABC અને ખરું, બરાબર ને, એ રીતનું ટૂલ્સ છે એ તમને સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવામાં મદદરૂપ થશે। ધ ટાઈગર શબ્દની નીચે લાલ રેખા દેખાય છે તે સ્પેલિંગ ભૂલ દર્શાવે છે। આ ટાઈગરનો સ્પેલિંગ છે તો તેમાં તમારી સ્પેલિંગ ભૂલ છે એવું તે દર્શાવે છે। હવે આપણે આ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામર ચકાસીએ અને ભૂલો સુધારીએ। યાદ રાખો જ્યાં તમારું કર્સર હશે ત્યાં વર્ડ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરશે। આથી તમારે સમગ્ર ડોક્યુમેન્ટ ચકાસવો હોય તો શીર્ષકની શરૂઆત પર ક્લિક કરો। તમારો કર્સર જ્યાં હશે ત્યાંથી તમારી ચકાસણી શરૂ થશે। જો તમારે પહેલેથી ચકાસવું હોય તો તમારું આ જે પહેલી લીટી છે ત્યાંથી કર્સરને ક્લિક માઉસ પોઈન્ટરથી ક્લિક કરો એટલે કર્સર ત્યાં આવી જશે। પછી તમે જે રીતે માઉસ પોઈન્ટર ખસેડશો એ રીતે તમને ભૂલ હશે તો તમારે ત્યાં ખ્યાલ આવશે। ડોક્યુમેન્ટની શરૂઆત પર શીર્ષક ધ ટાઈગર પહેલાં ક્લિક કરો, એટલે કે ધ ટાઈગર શીર્ષક છે ત્યાં આગળ જઈને ક્લિક કરો। ટાઇટલ બાર પર સ્પેલિંગ એન્ડ ગ્રામર પર ક્લિક કરો। ટાઇટલ બાર પર શેમાં ક્લિક કરવાનું છે? સ્પેલિંગ એન્ડ ગ્રામર, બરાબર। રિવ્યૂ ટેબ પર ક્લિક કરો, તમને નીચેની રિબન જોવા મળશે। સ્પેલિંગ અને ગ્રામર કયા ટેબમાં છે? રિવ્યૂ ટેબમાં, બરાબર। તો અહીંયા ક્લિક કરશો એટલે રિવ્યૂનું રિબન જોવા મળશે, એમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર અહીંયા ક્લિક કરવાનું છે। પ્રૂફિંગ ગ્રુપમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર પર ક્લિક કરો। વર્ડ સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી શરૂ કરે છે અને જેવી કોઈ ભૂલ પકડાય કે તરત જ તે વાક્ય હાઇલાઇટ થાય છે અને તેમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સ જોવા મળે છે। જ્યાં જ્યાં તમને તમારી લખાણની અંદર ભૂલ હશે તે લીટી હાઇલાઇટ થશે અને તમને આવું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, એટલે કે તમારી ક્યાં મિસ્ટેક છે એ તમને દર્શાવશે, સૂચન કરશે, બરાબર। જો અહીંયા સૂચન કર્યું છે, બરાબર, પછી તમે અહીંયા ચેન્જમાં જઈ અને તમે ચેન્જ કરી શકો છો। તો તમારે 100માં ભૂલ છે તો તમારે ખાલી 100 જ લખવાનું છે, તો ત્યાં જઈને તમે સુધારી શકો છો, બરાબર। વિદ્યાર્થી મિત્રો,
તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ. તો તમારે હોમવર્કમાં આપણે જે ફોન્ટમાં લખાણ સ્ટાઈલ દેખાવમાં ફેરફાર કર્યા એના વિશેના ટૂલ્સ વિશે અભ્યાસ કર્યા ખરું ને આજે. તો તમારે આ ટૂલ્સ બધા તૈયાર કરવાના છે. ત્યારબાદ આપણે જે આજે જે ચલાવ્યું છે પેજ નંબર 46 સુધી તેનું વાંચન ઘરે કરવાનું છે. અને જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે પ્રેક્ટિકલ દ્વારા તમે ઘરે આ મહાવરો પાકો કરી શકો છો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં નવા ભાગ સાથે ફરી મળીશું.